सूरत में आवेला पारदेश्वर महादेव मंदिर गुरु पूर्णिमा की उजवणी करवामां आवी हती। मोटी संख्या में भावी भक्त गुरुजी नुं पूजन करवा माटे मंदिर खाते उमटिया हता। शास्त्रों में पण गुरु पूजन नुं खूब ज महत्व छे, एटला माटे ज आ पवित्र दिवस ने लोको गुरु ऋण चूकवा माटेनी गुरु पूजा करे छे। સુરતમાં પાળ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાનું મહત્વ શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે। એક જ ગુરુ જ વ્યક્તિને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને એટલે જ કહેવાય છે કે વ્યક્તિ સાચો માર્ગ દેખાડવામાં સૌથી મોટું સ્થાન ગુરુનું હોય છે અને તેની સાથે પવિત્ર દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ જે ગુરુકુળમાં ભણ્યા હતા તે ગુરુકુળના ગુરુને પણ ભગવાને પણ દીક્ષા આપી હતી, તેને જ લઈને ગુરુનું સ્થાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। અને ગુરુ પૂર્ણિમાના પાવન સ્તરે શહેરમાં અલગ અલગ મંદિરોમાં કે ધાર્મિક સ્થળ પર લોકોને તેમની ગુરુની પૂજા કરી ધન્યતા અનુભવે છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સાનિધ્યમાં મહંત શ્રી બટુગીરીજી મહારાજ, આજ મિત્રો ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા। વ્યાસ પૂર્ણિમા મતલબ તમારા જીવનમાં કોઈ અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાવાળી એક વિભૂતિ, જેને માર્ગદર્શક કહેવામાં આવે। મિત્રો, એક ગુરુ આપણે ભણતા હોય તો એને આચાર્ય ગુરુ કહેવામાં આવે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધારી પરમાત્મા સુધીની સફરને સફર કરે એવા કોઈ મહાપુરુષ હોય તો એ આપણા સદગુરુ છે। આવો મિત્રો, આપણે આ પાવન પ્રસંગ પર જેમ કૃષ્ણ ભગવાનના પણ ગુરુ ચાંદીમણિ ઋષિના આશ્રમમાં ભણી સદગુરુ દુર્વાસા મુનિને માની પોતાની જીવનને આજે આપણે યાદ કરવા પડે છે, એવી રીતે વશિષ્ઠના ગુરુ શિષ્ય રામ, અનેક મહાપુરુષના સાનિધ્યની અંદર ગુરુ વિના અંધકાર છે। અને જે જે કોઈ ક્ષેત્રની અંદર આગળ વધ્યું હોય તો તમારા આચાર્ય ગુરુ છે, પહેલે પ્રથમ તમારા સર્વ કોઈ ગુરુ હોય તો તમારા માતા પિતા છે, જેને જગત તમને આપ્યું છે અને જગતની અંદર તમને ભણી ગણીને આગળ લાવી હોશિયાર કરે છે, એ એક જીવન અને માર્ગદર્શક તમારા હોય તો એ માતા પિતા છે। જેવો ગુરુને પ્રત્યે શ્રદ્ધા હોય એટલીથી વિશેષ માતા પિતા પ્રત્યે પણ આદરભાવ કરવો, એવી મંગલ શુભકામના અસ્તુ।